નમસ્કાર મિત્રો, ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત છે. દસકોઈ ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત ભવ્ય ઠાકોર શિક્ષણ સંકલન નિર્માણ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો. ગુજરાતના લોકચાના મેળવેલ અનેક કલાકારોએ મંચની શોભા વધારી હતી. ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર, છોટે ઠાકોર, શીતલ ઠાકોર, જેસલ ઠાકોર જેવા અનેક કલાકારોએ પોતાના સ્વરમાં ગુજરાતી ગીતોની મ્યુઝિકલ સિસ્ટમ સાથે રમઝટ જમાવી સૌના દિલ જીતી લીધા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ કલાકારોને એકત્રિત કરવા કાંતિભાઈ ઠાકોર ડેલિગેટ જેઓએ ખૂબ જ મહેનત કરી હતી અને ભીમસિંહ ડાભી, અજીતસિંહ ડાભી તેમજ સમગ્ર ઠાકોર સમાજના સંગઠનની મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો. આ કાર્યક્રમમાં વિક્રમ ઠાકોર તેમજ અલ્પેશ ઠાકોરનું ફેંટો પહેરાવી તેમજ ઠાકોર સમાજની આન બાન અને શાન એવી તલવાર આપી મોટા ગુલાબના હારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજમાં શિક્ષણનો ઘણો અભાવ હોવાથી આજની યુવા પેઢી આ ભવ્ય નિર્માણ પામતા સંકુલમાં શિક્ષણનો ભરપૂર લાભ લે અને સમાજમાં એક સારું સ્થાન અને નામના મેળવે તે હેતુથી આ ભવ્ય સંકુલના નિર્માણના દાતાઓએ ખુલ્લા હાથથી અને દિલ ખોલીને દાન પણ કર્યું હતું અને ઠાકોર સમાજના રાજકીય માણસો તેમજ દરેક કલાકારોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વ ઠાકોર સમાજે સૌનો આભાર વ્યક્ત કરી ગર્વ મહેસૂસ કર્યો હતો. ન્યૂઝ ઓનલાઈનની ટીમ સાથે કલ્પેશ પટેલ, વિરાંગ મહેતા, આશીષ બારોટ, નજીરભાઈ શેખ અને સાથે રાજુ ચલાલી. ન્યૂઝ ઓનલાઈન ટીમ. તમામ કલાકારો, યુવાન દોસ્તો, માતાઓને બહેનો, આજે દસકોઈ કેળવણી મંડળ દ્વારા
છેલ્લા એકાદ વર્ષથી અહીંયા સ્કૂલ ચલાવવામાં આવી રહી છે, શાળા ચલાવવામાં આવી રહી છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ આજ વિસ્તારમાં એક ભવ્ય સંકુલ બને અને સંકુલમાં વિદ્યાર્થીઓને ભણવાની સારી અદ્યતન સુવિધાઓ મળી રહે, પોતાના માલિકીની જગ્યા હોય માલિકીના સંકુલની અંદર આ વિસ્તારના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એના ભાગરૂપે આજ વિસ્તારના તમામ આગેવાનોએ જે જહેમત ઉઠાવી છે, જે શુભારંભ કર્યો છે, બદલ હું તમામ આગેવાનોની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કોઈ પણ સમાજ કોઈ વ્યક્તિ એનો જો વિકાસ કરવો હોય તો શિક્ષણથી મોટી મહાની વસ્તુ કોઈ બીજી છે જ નહીં. તમારે તમારી પેઢીને સુખી કરવી હોય, તમારા પરિવારને સુખી કરવું હોય તો આવનારું ભવિષ્ય એ દીકરા દીકરીને સારું શિક્ષણ આપવું જ પડે. અને જે જે સમાજોએ શિક્ષણની મહત્તા સમજી છે, જે જે સમાજોએ શિક્ષણને અપનાવ્યું છે, એ તમામ સમાજો આજે પ્રગતિના પંથે છે, આજે એનો વિકાસ આપણને દેખાય છે. અને આ જ કેળવણી મંડળ દ્વારા એ શિક્ષણના માર્ગે ચાલવાનું જે આ પગલું એમણે માંડ્યું છે, પરમાત્મા ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે. અને આજ સંકુલની અંદર હું બેઠો હતો, નામો જાણી રહ્યો હતો, સર્વ સમાજના આગેવાનો દ્વારા છૂટા હાથે દાન પણ કરવામાં આવી રહ્યું છે. એટલે જે કોઈ દાતાઓ છે એ તમામ દાતાઓને હું વંદન કરું છું, આભાર માનું છું. શિક્ષણ માટે દાન આપવું અને દાન આપવું એ સુરવીરના ગુણ છે. ગમે એટલું હોય તમારી જોડે પણ જો તમે તમે કોઈને આપી ના શકો, કોઈને મદદરૂપ ના થઈ શકો તો એ ધન પણ તમારા કોઈ કામનું નથી. ધન એ જ કામનું છે કે જે ધન બીજાના પણ કામ આવે, તમારા પણ કામ આવે, એ ધનથી તમે બીજાને સુખાકારી આપી શકો, બીજાને આનંદ પણ આપી શકો, એ ધનનું મહત્વ વધારે હોય છે. હું ઠાકોર સમાજના મારા તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓને, બહેનોને કહું છું, તમે બીજા સમાજોનું જોજો. બીજા સમાજોમાં 5,000 કે 500 લોકો ભેગા થયા હોય તો પણ એ તમામ લોકો પોતાની જવાબદારી સમજીને ભેગા થયા છે, અને જવાબદારી સમજી અને કોઈ સારું કાર્ય થતું હોય, સત્કાર્ય થતું હોય તો એમાં પોતાનું યોગદાન, પોતાનું આર્થિક યોગદાન પણ છૂટા હાથે આપતા હોય છે. તમે તમામ એ સમાજોનો અભ્યાસ કરો, જે સમાજો સવિશેષ પાટીદાર સમાજ, જ્યારે જ્યારે દાન કરવાની વાત આવે, જ્યારે એ સમાજમાં કંઈક કરવાની વાત આવે ત્યારે ખૂબ મોટું દાન આપતા હોય છે. આપણે પણ દાનનું મહત્વ સમજવું પડશે. યાદ કરો આપણા વડવાઓને, આપણા બાપ દાદાઓને, આપણા બાપ દાદાઓ ખૂબ દાન કરતા, ખૂબ લોકોને આશરો આપતા. આપણે એ જ બાપ દાદાના દીકરાઓ છીએ કે જે બીજાને આશરો આપતા, બીજાનું રક્ષણ કરતા, એ જ ભાતીજીના દીકરાઓ છીએ. આપને પણ અપીલ કરું છું કે આ કેળવણી મંડળ દ્વારા જયારે આ શરૂઆત થઈ છે ત્યારે આપ બધા પણ આપની જવાબદારી સમજી અને આ કેળવણી મંડળની અંદર દાન આપો એવી અપીલ કરવા માટે આવ્યો છું. કારણ કે શિક્ષણની સંકુલો અને શિક્ષણની વ્યવસ્થાઓથી જ સમાજ તો ઉદ્ધાર થઈ શકશે. અને સમાજ તો ઉદ્ધારી લઈશું, એક એક પરિવારમાં એ શિક્ષિત દીકરો ને દીકરી હોય, એ શિક્ષિત દીકરો ને દીકરી સારી નોકરીઓ કરતા, સારા ધંધા રોજગાર કરતા હોય, એનો વિકાસ, એ જ સમાજનો વિકાસ, એનો વિકાસ, એ જ ગામનો વિકાસ, એનો વિકાસ, એ જ ગુજરાતનો વિકાસ, એક એક વ્યક્તિનો વિકાસ, એ સમાજનો વિકાસ છે, ગુજરાતનો વિકાસ છે. અને એના માટે આ શિક્ષણના ભગીરથ કાર્યની અંદર આપ બધા મદદરૂપ થાવ એવી અપીલ કરું છું. ફરીથી કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ, તમામ આગેવાનોને વંદન કરું છું અને આપને શુભકામના પાઠવું છું કે આના માધ્યમથી આજ વિસ્તારમાં સારા અધિકારી, કર્મચારી, ડોક્ટર, એન્જિનિયર, આઈએએસ, આઈપીએસ આજ સંસ્થામાંથી પેદા થાય અને આજ વિસ્તારનું, સમાજનું, પોતાના ઘરનું, પોતાના ગામનું ગૌરવ વધારે એવી શુભકામના પાઠવું છું. અસ્તુ, જય જય ગરવી ગુજરાત, જય માતાજી. ઠાકોર સમાજ કેળવણી મંડળ તરફથી
તમારી પાસે જો ધન હોય આઈ જતા પોતાના માટે પણ વાપરવાનું અને બીજાના માટે વાપરીશું તો એ ધન ઉપસી આવશે, અને ધન જો બીજા માટે નહીં વાપરીએ તો ધન નકામું ગણાશે, એટલા માટે પુરુષાર્થ કહેવાય. આપણે આ ભગીરથ કાર્ય એટલા માટે ઉપાડ્યું છે કે દિવસે દિવસે સરકાર પાછા પગ કરતી જાય છે. આજે આપ સૌને ખબર નહીં હોય 5000 શાળાઓ બંધ કરી, સરકારી શાળાઓથી 5000 શાળાઓ બંધ થઈ છે. અહીંયો ગયા વર્ષે અમારે શું થયું, 11મા ધોરણમાં દાખલ થવાનું થયું, કુંવાર જ્યાં ત્યારે એમની એક જ વર્ગમાં 180 છોકરો હતો, હલ્દરવાડ જ્યાં તો ના લીધા, કઠલાલ ના લીધા, 50 છોકરો રખડી ગયો. અહીં અમે એક ભાઈને કીધું કે હવે પ્રાઇવેટ ખોલવી પડશે, આ છોકરોને ભણાવવા તો પડશે, એટલે પ્રાઇવેટ શાળા ખોલી. પણ અમારા અજીતભાઈના કેળવણી મંડળે જે પછી એમને વાત કરી કે આપણે આ બધી વાત જવા દે, આપણે આપણા છોકરો ભણાવો તો આપણા પગ ભેર થઈ અને આપણે ચલાવીશું. આ બહુ મોટું કાર્ય છે. આ મોટું કાર્ય કરવા માટે આપણે બધા જયારે ગોવર્ધન પર્વત ગોકુળ ઉપર મૂકવાનો હતો ત્યારે બધા ગોવાળો કીધું કે ભાઈ એનો આ પર્વત આપણે ઊંચો કરી ગોકુળ ઉપર મૂકીએ. ગોવાળો ના પાડ્યું કે આ પર્વત ઊંચો થતો છે. પણ કૃષ્ણએ કીધું કે હાથ તો અડાડો એટલે બધાએ આપણે હાથ અડાડીએ. બહુ મોટી મોટી ના થાય તો કોઈ નહીં જાહેરાત કરી કે ભાઈ 51 થી શરૂઆત કરીએ. અહીંયા જે દાતાઓએ આપણને મોટી મૂડી આપી છે 21 લાખ, 11 લાખ, 5-5 લાખ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે બધાએ આપણા વિકાસ માટે ભણવું પડશે, વ્યસન છોડવો પડશે, અંધશ્રદ્ધામાંથી બહાર આવવું પડશે, પૂરી વાતો બંધ કરવો પડશે. એટલા માટે ઠાકોરોએ જાગવું પડશે, ઠાકોરના આગેવાન
ઉપસ્થિત થયા છે એના માટે ઘણો બધો આનંદ થાય છે અને ઘણો બધો ફાળો પણ અહીંયા એકઠો થયો છે એના માટે હું ઘણી ખુશ છું. જય માતાજી. હું છું શીતલ ઠાકોર અને ઠાકોર સમાજને મારો એક જ મેસેજ છે કે અહીંયા જે બી આયોજક મિત્રો આવું સરસ આયોજન કરી રહ્યા છે મારા ઠાકોર સમાજને આગળ વધારવા માટે, તો ઠાકોર સમાજના તમામ લોકો આ મેસેજને ફોલો કરે અને આગળ વધવા પ્રયાસ કરે. શિક્ષણ માટે આપ શું કહેશો? શિક્ષણ માટે ચાલે છે.